રાજસ્થાનના ખેરવાડા નજીક નેશનલ હાઈવે નંબર 8 પર ખેડૂતોના આંદોલન દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થવાથી પ્રદર્શન હિંસક બનતા લોકોને હાઈવે પર જતી ઘણી બધી ગાડીઓમાં આગ ચંપી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે, જેના પગલે શામળાજી પાસે નેશનલ હાઈવે નંબર 8 બંધ કરવામાં આવ્યો છે। શામળાજી 4 રસ્તા પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ઉદયપુર જવાવાળા વાહનોને 4 રસ્તાથી ભીલોડા અંબાજી થઈ વાયા આબુ રોડ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। હાઈવે નાના મોટા તમામ વાહનોમાં લાંબી કતારોના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। આમ આજે ભારત બંધનું એલાન વિવિધ સંગઠનો, કિસાન સંગઠનો, 100થી વધારે સંગઠનો દ્વારા આંદોલન આપવામાં આવ્યું છે અને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને લઈને હાઈવે અને રેલવે પ્રભાવિત થઈ છે। ત્યારે રાજસ્થાનના ખેરવાડા નજીક નેશનલ હાઈવે 8 પર પણ ખેડૂતોએ આંદોલન દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થવાથી આગ ચંપીની ઘટના પણ બની હોવાની ઘટના સામે આવતા શામળાજી પાસે નેશનલ હાઈવે 8 નંબર બંધ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઉદયપુર જવાવાળા વાહનોને 4 રસ્તાથી ભીલોડા અંબાજી થઈ વાયા આબુ રોડ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। આમ બિલ મામલે કિસાનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ભારતભરમાં બંધના એલાનને સમર્થન આપવા માટે કિસાનો હાઈવે ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે અને રેલવે પણ પ્રભાવિત થઈ છે, જેને લઈને આ આબુ રોડને પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે। આમ તમામ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે।